નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણના પર્વ અગાઉ દેશ વિદેશ અને અન્ય શહેરોમાંથી આંતરરાષ્ટ્રીય પતંગવીરો ઉજવણીમાં ભાગ લેતા હોય છે. આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા સાથે મેયર સાથે અન્ય મહિલા કાઉન્સિલરો અને મહિલા પતંગવીરોએ ગરબાની રમઝટ જમાવી હતી. આકાશમાં અવનવી રંગબેરંગી પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું. મોટી સંખ્યામાં શહેરીજનો પતંગ મહોત્સવ જોવા પહોંચ્યા હતા. કલા અને સંસ્કૃતિ નગરી એવી આપણે વડોદરાના આંગણે આજે સોનેરી અવસર છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન પ્રતિવર્ષની જેમ આજરોજ કરવામાં આવ્યું છે, જ્યાં દેશ વિદેશના લગભગ 55 જેટલા પતંગ રસિકોએ ભાગ લીધો છે. અને આપ જોઈ શકો છો કે વિશાળકાયની રંગબેરંગી અલગ અલગ આકારમાં તેમના દ્વારા બનાવેલી પતંગો આજે તેઓ અહીં ઊંચા આસમાનમાં ચડાવી અને આનંદ મેળવી રહ્યા છે. આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લગભગ 2 દાયકા પહેલાં ભારતના સર્વાંગી વિકાસને વિશ્વના ફલક ઉપર સફળતાની ઐશ્વર્ય સમૃદ્ધિ બક્ષવાની દીર્ઘ દ્રષ્ટિ સાથે શરૂ કરાયેલો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આજે આપણું એક અવિભાજ્ય અંગ બની રહ્યો છે. આજે લગભગ મહિનાઓ પહેલાં આંતરરાષ્ટ્રીય પતંગ રસિકો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આતુરતાથી રાહ જોતા હોય છે કે ક્યારે ભારત દેશમાં આંતરરાષ્ટ્રીય મહોત્સવનું આયોજન થાય અને આપણે એમાં ભાગ લઈએ. પતંગ જે આપણને આપણું લક્ષ્ય અને ધ્યેય સ્થિર રાખવાનું શીખવે છે, અને જો પતંગ ચગાવતા ચગાવતા એક પતંગ પેચ લડવાને કારણે કપાઈ જાય છે ત્યારે હાર નહીં માની અને સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટેનું પણ પતંગ આપણને શીખવે છે. સાથે સાથે પતંગનું ભારતીય પતંગોત્સવનું ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ધર્મ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ ઘણું રહ્યું છે. એ આપણને ગુપ્તદાનનો મહિમા પણ શીખવે છે. પહેલાંના સમયમાં આપણા વડીલો દ્વારા પતંગોત્સવમાં ઉત્તરાયણમાં ખાવામાં આવતા તલના લાડુ અને ચીક્કી જે બનાવવામાં આવતા હોય છે એની અંદર પૈસા છુપાવી અને જે ખરેખર જરૂરિયાતવાળો વર્ગ છે એવા લોકોને આ તલના લડ્ડુનું દાન કરવામાં આવતું, જેનાથી એ દાન લેનારના મનમાં પણ આપણે મદદ મેળવી રહ્યા છીએ એવી હીનભાવના ન આવે અને દાન આપનારના મનમાં પણ કે હું દાન આપું છું એવી ભાવના નથી, એને પણ પોતાના અહંકારમાં વૃદ્ધિ ન થાય. આમ ગુપ્તદાન દ્વારા સમાજના એક વર્ગ દ્વારા બીજા વર્ગને મદદ કરી અને કોઈ પણ અહંકાર વિના મદદ કરવાની ભાવના પણ એમાં જોડાયેલી છે. ત્યારે હું આજે વડોદરા શહેરના સૌ નાગરિકોને તથા અહીં ઉપસ્થિત સૌ પતંગ રસિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જ આ દીર્ઘ દ્રષ્ટિ હતી કે પછી પતંગ મહોત્સવ હોય, ગણેશોત્સવ હોય કે પછી ગરબા મહોત્સવ હોય, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વના બીજા દેશો સાથે રૂબરૂ કરાવવાથી આપણા ભારત દેશના પ્રવાસન ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે છે અને ક્યાંક ને ક્યાંક સ્થાનિક રોજગારીને પણ બળ પૂરું થતું હોય છે. ત્યારે આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘ દ્રષ્ટિને હું મારા હૃદય કમળના ઉદ્ગમથી કરકમળના માધ્યમે એમના ચરણ કમળમાં વંદન કરું છું અને એમની આ દીર્ઘ દ્રષ્ટિને હું વંદન. વડોદરા મહાનગરમાં જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે, માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી તરીકે હતા ત્યારથી એમણે એની શરૂઆત કરી. સૌ પ્રથમ ગુજરાત રાજ્યના પતંગવીરોને અમદાવાદ ખાતે બોલાવ્યા, ત્યાર પછી સમગ્ર દેશમાંથી પતંગવીરો અમદાવાદ ખાતે આવતા હતા અને ધીમે ધીમે એની શરૂઆતના ભાગરૂપે સમગ્ર વિશ્વના લોકો એ અમદાવાદ ખાતે આવીને શરૂઆત થઈ અને છેલ્લા 5-7 વર્ષથી અમદાવાદમાં જે પતંગવીરો આવે તેમને દેશના અન્ય રાજ્યોમાં દેશના અન્ય શહેરોમાં મોકલવામાં આવ્યા અને તેના ભાગરૂપે આજે અહીંયા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સૌ કોઈ લોકો આજે ઉપસ્થિત છે. વિશ્વના અલગ અલગ દેશોમાં પતંગને સ્પોર્ટ્સ તરીકે જોવામાં આવે છે. એમના નક્કી કરેલા દિવસોએ ખુલ્લા ગ્રાઉન્ડમાં અલગ અલગ પ્રકારની પતંગો સાથે લોકો સ્પોર્ટ્સ તરીકે આ પતંગો ચગાવતા હોય છે. ભારતમાં પતંગ એનું એક અલગ મહત્ત્વ છે. માત્ર ને માત્ર 14મી જાન્યુઆરી 15મી જાન્યુઆરીએ આ દિવસોમાં પતંગો ચગાવતા હોય છે. દરેકે દરેક વ્યક્તિ પતંગ ચગાવતો હોય છે. પતંગ ચગાવવા પાછળનું આધ્યાત્મિક અને ભૌતિક પોતાનું મહત્ત્વ પણ છે અને આપણે જાણીએ છીએ કે આ દિવસથી દિવસ મોટો અને રાત ટૂંકી એની શરૂઆત જ્યારે થતી હોય ત્યારે આ દિવસ બધાના માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે અને આપણે જે રીતે પતંગ ચગાવીએ છીએ આવનારા સમયમાં વિશ્વના અન્ય દેશોમાં પણ પતંગો ચગાવે
ત્યાં સુધી એ લોકો જે રીતની પતંગો લઈને અહીં આવ્યા છે, પતંગો માણવાનું પણ એક પોતાની મહત્ત્વ છે અને એનો સૌ આનંદ વડોદરા શહેરના સૌ લોકો લઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માન્ય કલેક્ટરશ્રી, માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીના માધ્યમથી થયું છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.